નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું ધ્વની. સૌથી પહેલા જોઈએ હેડલાઇન્સ. કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરે સંભાળ્યું ચાર્જ. જગદીશ ઠાકોરની તાજપોશીમાં દિગ્ગજ નેતા રહ્યા ઉપસ્થિત. કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યો સહિત હોદ્દેદારો રહ્યા હાજર. આણંદની ઉમરેઠ પાલિકામાં મહિલાઓનું હલ્લાબોલ. રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભું કરાતા રોષ. નડિયાદમાં વધુ બે વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત. નડિયાદ કિડની હોસ્પિટલના બે કર્મચારીઓને કોરોના. 35 વર્ષીય મહિલા અને 60 વર્ષના પુરુષ કર્મીને કોરોના. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. દેશના પ્રથમ કાયદાશાસ્ત્રી અને નવા ભારતના નિર્માણમાં પાયાનું કાર્ય કરનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આજે નિર્વાણ દિન છે. તત્વચિંતક, ઇતિહાસકાર અને ઉચ્ચકોટીના અર્થશાસ્ત્રી બાબા સાહેબ આંબેડકરનું દેશ માટેનું યોગદાન હંમેશા સર્વોપરી રહેશે. કારણ કે આ મહાન યુગ પુરુષે દેશના બંધારણની રચના કરીને દેશમાં કાયદા વ્યવસ્થાનું સંસ્થાપન કર્યું છે. ભારત દેશમાં અનેક યુગ પુરુષોએ જન્મ લીધો છે, જેમના ઉચ્ચતમ યોગદાન બદલ દેશ અને દેશવાસીઓ હંમેશા તેમના આભારી રહેશે. તેમાંનું એક પ્રથમ હરોળનું નામ એટલે ડોક્ટર ભીમરાવ આંબેડકર. કાયદાના પ્રખર જાણકાર, સ્વસ્થ સમાજની રચનામાં પાયાનું કાર્ય કરી સમાજમાં વિચારોની સમાનતાની સ્થાપના કરવાની શરૂઆત કરનાર મહાપુરુષ, જેમના ઉચ્ચ વિચારોની દેન એટલે ભારત દેશનું બંધારણ, જેના થકી ડોક્ટર આંબેડકરજીએ એક મહાન દેશને દેશનું સંચાલન કરવા એક એવો દસ્તાવેજ આપ્યો છે જેના થકી ભારત દેશ હાલ વિકાસની રાહે આગળ વધી રહ્યો છે. ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીને પગલે તેઓ બંધારણના ઘડવૈયા તરીકેની ઓળખ પણ પામ્યા છે. એક સામાન્ય પરિવારમાં ઉચ્ચ વિચારો સેવી રહેલા ભીમરાવે બાળપણમાં થયેલી છૂત અછૂતની ઘટના બાદ સમાજના ઉત્થાન માટે કાર્યો કરવાનો પ્રણ લીધો હતો. શિક્ષણ એ સિંહણના દૂધ સમાન છે, જે આરોગ્ય તે ગર્જના કરે. આ વિચારો થકી જ્ઞાનનો અખૂટ ભંડાર મેળવી બાબા સાહેબ આંબેડકર સદીના સૌથી મોટા જ્ઞાનીઓની આ યાદીમાં અગ્રહરોળમાં છે. વિચારો, શિક્ષણની તાકાત શું હોય તે ન માત્ર દેશ પરંતુ સમગ્ર વિશ્વને બતાવનાર આ મહાન વ્યક્તિનો આજે નિર્વાણ દિન છે, જેની ઉજવણી કોઈ કાર્યક્રમ કે પુષ્પહારથી નહીં, પરંતુ આંબેડકર વિચારોને આગળ ધપાવીને કરીએ તો કદાચ સાચા અર્થમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ હશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો અત્યારે હાલ રાજ્યસભામાં અમિત શાહ સંબોધન કરી રહ્યા છે. આવો સીધા જઈએ ત્યાં. માનનીય મંત્રીજી, માનનીય અધ્યક્ષ મહોદય, આઈ રાઇઝ ટુ મૂવ એટ ધ નેશનલ. સબકો મોકા દિયા મેને ઓફ ફાર્મર્સ. સભી દળોં કે નેતા કો પર્યાપ્ત સમય પર્યાપ્ત અવસર દિયા. તરીકા ઠીક નહીં હૈ આપકા. 2020 સબકો મોકા દિયા મેને બી ટેકન ઇન ટુ ધ કન્સિડરેશન. માનનીય અધ્યક્ષ મહોદય, आप लिख के दीजिए, कोई बात नहीं, लिख के दीजिए. और फार्मास्यूटिकल लिख के दीजिए आप. रिसर्च ये देश में फार्मा सेक्टर में रिसर्च करने वाली महत्वपूर्ण इंस्टीट्यूट है. वर्तमान समय में पहले एक इंस्टीट्यूट हुआ करती थी, आज बढ़ के उसकी संख्या 7 हो गई है. और एक फार्मा सेक्टर में रिसर्च करने के लिए ये इंस्टीट्यूट को स्थापित किया गया था. बिल चालू हो गया है. नेशनल इम्पोर्टेंस का रिकॉर्ड में नहीं आया. आप बोलिए मंत्री जी. दर्जा दिया गया था कि नेशनल इम्पोर्टेंस सभी एजुकेशनल इंस्टीट्यूट को लागू हो. इस दृष्टि से सभी एजुकेशनल इंस्टीट्यूट ये नेशनल इम्पोर्टेंस बने, फार्मा सेक्टर में और कंट्रीब्यूशन कर सके, रिसर्च हो, अदर टाइप के एजुकेशन कोर्सेज भी स्थापित हो सके, इस उद्देश्य के साथ ये बिल लाया गया है. और ये दो तीन अमेंडमेंट करके जो हमारी आईआईटी जैसे
अलग अलग नेशनल इम्पोर्टेंस एजुकेशनल इंस्टीट्यूट है उसके बराबरी का दर्जा सभी नाइपर इंस्टीट्यूट को मिले, इस उद्देश्य के साथ अमेंडमेंट लाया गया है। सदन उसके पर विचार करे। સમાચારમાં આગળ વધીએ તો મોરબી જિલ્લાની હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીના ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના માળિયા તાલુકાના ચમનપર ગામ સતત સાતમી વખત સમરસ થયું છે। સમરસ ગ્રામ યોજના જાહેર થઈ ત્યારથી અત્યાર સુધી ક્યારેય પણ ગ્રામ પંચાયતની ચૂંટણી થયેલ નથી, એટલે કે 1992 થી ચમનપર ગામ સમરસ ગ્રામ પંચાયત બનતી આવે છે અને આ વખતે પણ રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજા તેમજ ગ્રામજનોના સહિયારા પ્રયાસથી ચમનપર ગામ સાતમી વખત સમરસ બન્યું છે। સરપંચ તરીકે શીતલબેન ચારુલાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે તો તમામ વોર્ડ પણ સમરસ જાહેર થયા છે। વોર્ડ નંબર 1માં પ્રભાબેન બાબુલાલ અઘારા, વોર્ડ નંબર 2માં અસ્માબેન અબ્દુલભાઈ લાખાણી, વોર્ડ નંબર 3માં અશ્વિનભાઈ પરસોત્તમભાઈ ભીમાણી, વોર્ડ નંબર 4માં નાનજીભાઈ રવજીભાઈ ચારુલા, વોર્ડ નંબર 5માં રસિકભાઈ ગોવિંદભાઈ સોલંકી, વોર્ડ નંબર 6માં કસ્તુરબેન પ્રભુભાઈ વિલપરા, વોર્ડ નંબર 7માં મુક્તાબેન ભગવાનજીભાઈ અઘારા, વોર્ડ નંબર 8માં જયેશભાઈ નરસિંહભાઈ ચારુલા। ચમનપર ગામના વિકાસના કામો અંગે જણાવીએ તો સીસી રોડના કામો, સંરક્ષણ દિવાલના કામો, ભૂગર્ભ ગટરના કામો, પંચાયત ઘર સમારકામ, પ્રાથમિક શાળામાં પેવર બ્લોક કામો સહિત છેલ્લા 3 વર્ષમાં રૂપિયા 24.49 લાખથી વધુના કામો થયેલ છે। માળિયા તાલુકાના કુલ 14 ગામો ચમનપર સહિત લક્ષ્મીવાસ, જાજાસર, ભાવપર, ચીખલી, વરડુસર, વવાણિયા, વિરવદરકા, જસાપર, સોનગઢ, ફતેપર, ખીરસરા, મંદરકી, રાસંગપર, મોટા ભેલા અને નવા ગામ એમ કુલ 14 ગામો સમરસ બન્યા છે। અને અમારા ગામની અંદર જ્યાંથી 1992 સાલથી પંચાયતની જ્યારે એને અમલ થયો પંચાયતનો, ત્યાંથી સમરસ ગામ થતું આવે છે અને હાલમાં જ્યાંથી પંચાયત રાજ ચાલુ થયું ત્યાંથી પણ અમારા ગામની અંદર ચૂંટણી થઈ નથી। ગામ એટલું સંસ્કારી અને સંપીલું છે, ગામ એટલું સંસ્કારી અને સંપીલું છે કે બ્રિજેશભાઈ મેરજા પણ અમારા ગામના પ્રધાન છે અત્યારે અને ખૂબ જ લાગણીશીલ માણસ છે। અમારે ગામની અંદર મોસાળેમાં હોય, પીરસવાવાળી અને મોસાળે ભાણેજ હોય એવી અત્યારે સ્થિતિ છે। અમારે કોઈ પણ અમારે જે કામ કાર્યો મંજૂર થયેલા છે એ પણ અમારે બધા પૂરા થઈ ગયા છે અને અમુક જે બાકી છે એ પણ અત્યારે રજૂઆત કરી છે, એ બધા ચાલુ થઈ ગયા છે અને હવે પણ થશે। અત્યારે અમારા ગામમાં જે જૂના સરપંચ હતા એને ભૂગર્ભ ગટર, રોડ, રસ્તા, જે કોઈ સ્મશાનના કામ હોય, જે કોઈ ઝીણા મોટા બીજા કામ હોય એ બધાય કામ, તે સિવાય શિવાલયની અંદર આ બ્લોક પંચાયત ઘર નવું, તે સિવાયના અન્ય બીજા કામો ઘણા બધા કર્યા છે ગામમાં। અમે જે માગ્યું એ વ્યવસ્થિત અને ટાઈમ ટુ ટાઈમ કામ થતા આવે છે। અત્યારે અમારા મહત્ત્વના 2 રસ્તાનું હતું એ અત્યારે તાત્કાલિક યોજના ધોરણે કામ ચાલુ થઈ રહ્યું છે।
આ પ્રકારે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે તે સમયના સમરસ ગામના વિચારને કેબિનેટ પ્રધાન બ્રિજેશ મિર્જાના વતન ચમનપુરાએ મૂર્તિમંત કર્યો છે અને સમરસ ગ્રામ યોજના અમલી બની ત્યારથી લઈ આ વર્ષે પણ સમરસ ગ્રામ પંચાયત બનાવી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. મિલન નાનક, નિર્માણ ન્યૂઝ, મોરબી. સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ શેર માર્કેટની, તો શેર માર્કેટમાં કડાકો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ ફરી એક વખત 57,000 નીચે જોવા મળી રહ્યું છે. સેન્સેક્સમાં 915 પોઈન્ટનું ગાબડું પડ્યું છે. આ અંગે વધુ ચર્ચા માટે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયાની. હરીશજી, સ્વાગત છે ખાસ કરી, અને કડાકો જે જોવા મળી રહ્યો છે કેવી રીતે જોઈ રહ્યા છો? આપણે સવારે શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આની ચર્ચા કરીને બેઠા હતા અને મેં આપણા દર્શક મિત્રોને બધાને ચેતવેલો કે માર્કેટમાં જ્યાં ઉછાળો આવે છે ત્યાં નાનકડો પ્રોફિટ લઈને તમારે પ્રોફિટ બુક કરતા રહેવાનું છે. માર્કેટમાં તેજી પણ છે તો સાથે સાથે મંદી પણ છે. જ્યાં જ્યાં આપણા સારા સમાચાર બી આપણને સાંભળવા મળે છે નેશનલ લેવલમાં, તો ત્યાં ગ્લોબલ લેવલ ઉપર આપણને ક્યાંક નેગેટિવ ન્યૂઝ આવે છે. તો જયારે ગ્લોબલ લેવલ ઉપર નેગેટિવ ન્યૂઝ આવે છે તો એ ટાઈમ દરમિયાન આપણને મંદી જોવા મળે છે, અને જયારે આપણું માર્કેટ ઓપન હોય છે અને ગ્લોબલ શાંત હોય છે ત્યાં આપણા માર્કેટમાં થોડીક ખરીદારી અને તેજી જોવા મળતી હોય છે. અત્યારે જે મંદી દેખાઈ રહી છે ઓવરઓલ, એનું હું મુખ્ય કારણ તો કહીશ કે ઓમિક્રોન નામનું જે વેરિયન્ટ અત્યારે આવ્યું છે એની પેનિકીના કારણે આપણને મંદી દેખાય છે. અને ઉપરાંત એફઆઈઆઈ હજી સેલિંગના મૂડમાં જ છે અને એ બાઇંગ નથી કરી રહી. એટલે અક્રોસ ધ કાઉન્ટર તમે બેન્કિંગ લો કે મેટલ લો, ઓટો સેક્ટર લો કે પછી કોઈ પણ સેક્ટર તમે લઈ લો, ત્યાં બધી જગ્યાએ ઓવરઓલ આપણને મંદી જોવા મળી રહી છે. જી બિલકુલ મોતિયાની જી, ખાસ કરી અને ઇન્વેસ્ટર્સ ને અહીંયા આપ શું એડવાઇસ કરવા માંગશો અત્યારના સમયમાં? ઇન્વેસ્ટર ને હું એ જ એડવાઇસ કરીશ કે તમે જે 18,500 આપણા કાર્યક્રમમાં ને આપણા ચેનલ થકી આપણે આપણા દર્શક મિત્રોને જાણકારી આપી હતી કે 18,500 નિફ્ટી છે ત્યાં તમે તમારું ડીમેટ એકાઉન્ટ ખાલી કરી દો, તો હવે કહીશ કે હવે 20% કરેક્શન આવી જવા દો, એટલે 15,000 ની આસપાસમાં 15,000 આવી જાય ત્યારે ફરી પાછું તમે જે વસ્તુ છોડી દીધી છે એ વસ્તુ ઓર એલ્સ જે સારી ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની હોય જેનું આગળ ફ્યુચર આપણને સારું દેખાતું હોય ત્યારે રી એન્ટ્રી કરજો. ત્યાર સુધી માર્કેટથી ઇન્વેસ્ટર વર્ગને હું કહીશ કે થોડું દૂર બેસજો. જી ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો સેન્સેક્સ ફરી એક વખત 57,000 નીચે જોવા મળી રહ્યું છે. શેર માર્કેટમાં ગાબડું જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ ફરી એક વખત 57,000 નીચે જોવા મળી રહ્યું છે, જ્યારે કે નિફ્ટીમાં 275 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. સમાચારમાં આગળ વધીએ તો ઈડરમાં 3 દિવસ અગાઉ અસ્થિર મગજની મહિલા પર દુષ્કર્મની ઘટના બની હતી અને આ ઘટનાને લઈને સમગ્ર ઈડરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. અસ્થિર મગજની મહિલા સાથે દુષ્કર્મની ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી હતી. ત્યારે રવિવારે ઈડરના સદાતપુરા પાસે આવેલ ત્રિમૂર્તિ પ્લાઝા પાસે સુરપુર ગામની અસ્થિર મગજની યુવતી કાજલબેન એક પગે સાંકળ બાંધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવતી અસ્થિર મગજની હોવાથી બોલી શકતી ન હતી. આ અંગેની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવતીની પૂછપરછ હાથ ધરી હતી. તેણે ઇશારામાં તેના ભાઈ દ્વારા અમાનુષી અત્યાચાર કરાઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ અંગે ઈડર પોલીસે યુવતીના ભાઈ સામે ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો આ બાજુ યુવતીને નારી સુરક્ષા કેન્દ્ર ખાતે મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી છે. ચોટીલા બસ સ્ટેન્ડ નજીકથી લેબર કોન્ટ્રાક્ટરનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી હતી. કારમાં સવાર 5 લોકોએ જાહેરમાં કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી રાજકોટ તરફ નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાકીદે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તમામ જગ્યા પર નાકાબંધી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજીમાં માતાજીને રસ અને રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવતો હોવાની પરંપરા છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે ભર શિયાળે વડીકારીનું રસ કેમ અર્પણ કરાય છે, તો આ બાબત જાણવા માટે જોઈએ એક ખાસ અહેવાલ. શક્તિપીઠ બહુચરાજી મંદિરે વર્ષોથી આજના દિવસે એટલે કે માક્ષર સુદ બીજના દિવસે મા બહુચરને કેરીનો રસ અને રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. એક વાયકા મુજબ આજથી 345 વર્ષ પહેલા વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ ભક્તની યાચનાને કરાવવા ભર શિયાળે તે જમાનામાં રસ રોટલીનું ભોજન કરાવ્યું હતું. ભક્ત વલ્લભ ભટ્ટની યાચનાના પગલે ભક્તના જ્ઞાતિ બંધુઓને તેમની માંગણી મુજબ માક્ષર સુદ બીજના દિવસે રસ અને રોટલીનું જમણ કરાવ્યું, જે માતાજીના પરસારૂપી પરંપરાને જીવંત રાખીને આજે પણ રસ રોટલીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. બહુચરાજીના આનંદના ગરબા મંડળ દ્વારા આ યાદગીરી રૂપે માક્ષર સુદ બીજી તીર્થધામ બહુચરાજીમાં બહુચર માતાજીની આરતી બાદ રસ રોટલીનો પ્રસાદ ધરાવી શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવ્યો હતો. બહુચર માતાજીએ પરમ ભક્ત વલ્લભ ભટ્ટને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે તમારી માતાનું અવસાન થયું છે, તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને આપની માતાની ઉત્તરક્રિયા કરવી જોઈએ. તો વલ્લભે કહ્યું કે અમારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિ ભોજન થાય એમ નથી, એટલે અમદાવાદ જવું અહીં હાસ્ય પાત્ર થવું તે ઠીક નથી. માતાજીએ ધરપત આપતા કહ્યું કે કલ્પ વૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને શાનો દુઃખ, તમે અમદાવાદ જાઓ, ઉત્તરક્રિયા કરો અને જ્ઞાતિને ઈચ્છિત ભોજન આપો, હું તમને સહાય કરીશ. માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા. જ્ઞાતિજનોએ માક્ષર માસ હોવા છતાં ભટ્ટજીનો ઉપહાસ કરવા રસ અને રોટલીનું ભોજન માંગ્યું. વલ્લભ ભટ્ટે તે કબૂલ રાખ્યું, પણ પાછળથી ખ્યાલ આવ્યો કે માક્ષર મહિનામાં કેરી ક્યાંથી મળે, એટલે વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા. તે સમયે બહુચર માતાજી અને નારસંગવીર દાદાએ ભક્તની લાજ રાખતા ભટ્ટજીના રૂપમાં આવી આખી નાતને રસ રોટલીનું ભોજન જમાડ્યું હોવાની વાયકા છે. અને તે દિવસે માક્ષર સુદ બીજને સોમવાર સંવત 1735ની સાલ હતી. આજના દિવસ એટલે કે 1732ની સાલમાં મા બહુચરના પરમ ભક્તને બહુચર માએ વરસો આપ્યો હતો, એમની નાતને રસ રોટલી જમાડી હતી. તો એ દિવસને યાદ કરી અને શ્રી બહુચર આનંદ ગરબા પરિવાર તેમજ શ્રી કૃષ્ણ આનંદ ગરબા પરિવાર તેમજ અમારા અમદાવાદના માઈ ભક્ત દ્વારા આ દિવસને ઉજવવામાં આવે છે. સાથે વેપારી મંડળ પણ અમને સહયોગ આપે છે અને એ દિવસને યાદ કરી અને માતાજીને મહા અન્નકૂટ તેમજ વરખડીની જગ્યામાં માને ગોખ ભરવામાં આવે છે. વલ્લભભટ્ટ દાદાના ઓરડે પણ અન્નકૂટ ભરવામાં આવે છે અને તે સમસ્ત પ્રસાદ ભેગી કરી અને માના ભક્તોમાં વિતરણ કરવામાં આવે છે. લગભગ 2000 લિટર જેટલો રસ આવે છે કેરીનો, તેમજ 800 કિલો મીઠાઈ અને 450-500 કિલો જેવું ચવાણું આવી મળી અને ટોટલ લગભગ 1300-1400 કિલો જેવું અન્નકૂટ ધરાવી અને આજના દિવસને યાદ કરી અને માના પરચાને ઉજવવાનો એક અમારો નાનકડો પ્રયત્ન છે. માતાજીના પરમ ભક્ત એવા પરમ પૂજનીય શ્રી વલ્લભભટ્ટજી જે એમની માતાના શ્રાદ્ધ પ્રસંગે જે સમાજની જે ઈચ્છા હતી કે અમારે રસ અને રોટલીનો પ્રસાદ જોઈએ, તો આ કડકડતી ઋતુની અંદર આ રસ રોટલી આ રસ શક્ય નથી, તો પણ મા સ્વયં વલ્લભભટ્ટના રૂપે આવી આ ભક્તની લાજ રાખવા માટે તમામ સમાજને તૃપ્તિરૂપી રસ અને રોટલીનું જમણ આપ્યું. તો બહુચરાજી ગામમાં જે આનંદ ગરબા પરિવાર છે એ આ મા ભગવતીના ચરણોની અંદર ભવ્ય એવો અંકુટ ભરે છે, તથા તમામ બહુચરાજી નગરવાસીઓના રાત્રિના પ્રારંભે સારો એવો રસ તથા અંકુટની પ્રસાદ તથા રોટલીનો પ્રસાદ આપી એમને પણ એક માના યાદરૂપે વલ્લભભટ્ટને યાદ કરી માની જે પ્રશંસા હતી એમને યાદ કરી એક આનંદની ઉજવણી કરતા હોય છે. માતાજીના પરસાને આજે પણ બહુચરાજીમાં દર માક્ષર સુદ બીજે જીવંત રાખવામાં આવે છે અને આજે પણ અહીં માક્ષર સુદ બીજના રાત્રે સંધ્યા આરતી બાદ માતાજીની રસ રોટલીનો પ્રસાદ ચઢાવ્યા બાદ અહીં આવતા હજારો ભક્તોની રસ રોટલીનું જમણ આપવામાં આવે છે. રસ અને રોટલીમાં રોટલી અહીંની સ્થાનિક બહેનો યથાશક્તિથી પોતાના ઘરેથી બનાવીને માતાજીને ધરાવે છે અને તે રોટલી ભક્તોને રસ સાથે પ્રસાદ રૂપે આપવામાં આવે છે અને ભરશિયામાં રસ રોટલીનો પ્રસાદ લેવા દૂર દૂરથી ભક્તો અહીં આવે છે. મયુર રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા.
સુરતના વડોદ ગામ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની દિવાળીના દિવસે ઘરના આંગણામાંથી ભેદી સંજોગોમાં ગુમ થયેલી 2.5 વર્ષની માસૂમ બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચરી નાક અને મોઢું દબાવી ગુંગળાવીને હત્યા કર્યા બાદ ફેંકી દેવાયેલી લાશ માસૂમના ઘરની 500 મીટરના અંતરે ઝાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. શહેર પોલીસે બાળકીની હત્યા કરનારા નરાધમને દબોચી લીધો હતો અને 7 દિવસમાં ચાર્જશીટ કરાઈ હતી. જોકે દિવાળી તહેવાર ટાણે માસૂમ સાથે થયેલી અઘટિત ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે તે કેસનો ચુકાદો છે. તે સમયે સરકારી વકીલે કહ્યું હતું કે કુલ 43 સાક્ષીઓની જુબાની લેવાઈ છે, મજબૂત પુરાવા રજૂ કરાયા છે. પાંડેસરામાં દિવાળીના દિવસે એક 2.5 વર્ષની બાળકીનું અપહરણ થયેલું, એની પર રેપ થયેલો અને પછી એનું ખૂન કરવામાં આવેલું, એ આ ઘટના છે. ઘટનામાં 8મી તારીખે આરોપીની અટક કરવામાં આવેલી. આરોપીની અટક કર્યા પછી પોલીસ કસ્ટડી હેઠળના રિમાન્ડ મેળવવામાં આવ્યા. આરોપીની પૂછપરછ કરવામાં આવી. પોલીસે સ્વતંત્ર પુરાવા એકત્ર કર્યા અને 16મી તારીખે આ કામમાં ચાર્જશીટ નામદાર કોર્ટ સમક્ષ દાખલ કરી દીધી. નામદાર કોર્ટમાં 17 તારીખથી પુરાવો નોંધવાની શરૂઆત કરવામાં આવી અને લગભગ 5-6 દિવસની અંદર પુરાવા નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. ત્યારબાદ બંને પક્ષની દલીલો નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી અને આજરોજ એ કેસમાં નામદાર કોર્ટ ચુકાદો આપે તેવી પૂરેપૂરી શક્યતા છે.